નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપ કરમટા વર્લ્ડ ઇનબોક્સની YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની આ યુટ્યુબ ચેનલમાં ફ્રી ઓનલાઈન બેચમાં જુદા જુદા 100 કરતાં વધુ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. અને જો આવનારી કોન્સ્ટેબલ માટે તમે તૈયારી કરી રહ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સુવર્ણ યુગ છે. વળે નહીં કરીએ કંઈક ગેંગે કે ફેંફે જીવનમાં, ઘડીક મરદો કેરો શણગાર સજી લ્યો તો મજા કંઈક ઓર છે, ને મજા આવે કંઈક ઓર દાદ, જો કાયર વેશ મૂકો તો, ને કાળની સામે બે કદમ ભરી લ્યો તો મજા કંઈક ઓર છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને વર્લ્ડ ઇનબોક્સની ફ્રી ઓનલાઈન બેચમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ ભણાવવાનો છું. આપણે જાણીએ છીએ કે ઇતિહાસ છે એ ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઇતિહાસનું વેટેજ 23 માર્ક્સ કરતાં વધુ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ છે એને જરાય પણ આપણે ગૌણ વિષય સમજીને સાઇડલાઈન કરવાની જરૂરિયાત નથી, કારણ કે ગઈ પરીક્ષામાં ઇતિહાસનું વેટેજ આટલું બધું ભારે રહ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ કે ઇતિહાસમાં આપણે શું ભણવાના છીએ. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે ઇતિહાસના કુલ 3 ભાગ પડે છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. કદાચ વિદ્યાર્થી મિત્રો એવું હોય, કદાચ એવું બને કે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા તમારા જીવનની જો પ્રથમ પરીક્ષા હોય તો પણ હું તમને ખાતરીપૂર્વક એવું કહું છું કે વર્લ્ડ ઇનબોક્સ તમારા માટે કટિબદ્ધ છે. તમે માત્ર ને માત્ર ગુજરાતના કોઈ પણ એવા ખૂણે હોય કે તમે ફિઝિકલ ક્લાસ અટેન્ડ નથી કરી શકતા, તો તમે આ ફ્રી ઓનલાઈન બેચના દરેક લેક્ચર છે એ યોગ્ય રીતે તમે અટેન્ડ કરો, યોગ્ય લેક્ચર છે એની યોગ્ય રીતે તમારી નોટ્સ તૈયાર કરો, સંપૂર્ણ કોર્સ તમે કોઈ સ્થળે ઓફલાઈન બેચમાં ભણતા હોય એવી જ રીતે તમે અહીંયા ઓનલાઈન બેચમાં ભણવાના છો. તમે સંપૂર્ણ ઇતિહાસ, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક, ગયા વખતે ઇતિહાસનું વેટેજ વિદ્યાર્થી મિત્રો 23 માર્ક્સનું હતું. તમને એમ થાય સાહેબ કે ઇતિહાસ તો ઘણો બધો બહોળો વિષય છે, ભણવામાં સાહેબ ઘણો બધો સમય પણ લાગે. ભણવામાં સમય લાગે પણ ઇતિહાસ છે એ એટલો સરળતાથી અને એટલી સામાન્ય સરળ ભાષામાં તમારી સામે રજૂ કરવામાં આવશે કે તમને એક એક મુદ્દા કડકે કડાટ થ્રુઆઉટ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસમાં પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસમાં આપણે શું ભણવાના છીએ એની ચર્ચા શરૂ કરતા પહેલા થોડીક તમને માહિતી આપું ગઈ કોન્સ્ટેબલની પરીક્ષા વિશે. એક બાબતને સમજજો વિદ્યાર્થી મિત્રો, કે ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં અથવા તો કોઈ પણ પરીક્ષામાં જે ઇતિહાસ પૂછાય છે ને, એ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક છે એ કરંટને ધ્યાનમાં રાખીને પૂછાતો હોય છે. ઘણા બધા ઇતિહાસના પ્રશ્નો છે જે કરંટ સાથે જોડાયેલા હોય છે. તમને એક પ્રશ્ન થાય કે સાહેબ ઇતિહાસ કરંટ સાથે જોડાયેલો કેવી રીતે હોઈ શકે, કારણ કે ઇતિહાસ તો એકવાર જે ઘટના બની ગઈ એ ઘટનાની વાત પૂરી થઈ ગઈ, પછી એ ઘટના તો બીજી વાર બનવાની નથી હોતી. ઉદાહરણ સ્વરૂપે સાહેબ, ભૂગોળમાં એવું હોય કે ડાયનોસોરના ઈંડા છે પેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા હતા, બાલાસિનોર તાલુકામાં. 2013માં મહીસાગરની રચના થઈ તો હવે બાલાસિનોર તાલુકો હવે મહીસાગરમાં જતો રહ્યો, તો રહ્યાલી ડાયનોસોરના ઈંડા હવે મહીસાગરમાં જતા રહ્યા. તો ભૂગોળમાં પરિવર્તન થાય, જેમ કે સોમનાથ દાદાનું ધામ જૂનાગઢ જિલ્લામાં આવતું તો 2013માં નવા જિલ્લાની રચના થઈ તો ગીર સોમનાથમાં જતું રહ્યું. પણ સાહેબ ઇતિહાસમાં કેવી રીતે ચેન્જીસ થાય, ઇતિહાસમાં તો કોઈ પરિવર્તન ન થાય. પરંતુ હું તમને કેવી રીતે સમજાવવા માંગુ છું એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ગઈ પરીક્ષાથી 10 એપ્રિલ 2022ની કોન્સ્ટેબલની પરીક્ષા, આ 10 એપ્રિલ 2022ની કોન્સ્ટેબલની પરીક્ષામાં અમુક પ્રશ્નો પૂછાયા હતા જેની આપણે ચર્ચા કરીએ. 10 એપ્રિલ 2022ની કોન્સ્ટેબલની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન હતો, મોરારજી દેસાઈને 2 દેશના સર્વોચ્ચ એવોર્ડ મળ્યા છે એમનો, કે નીચેનામાંથી ક્યાં વ્યક્તિ છે જેમને 2 દેશના સર્વોચ્ચ એવોર્ડ મળ્યા. મોરારજી દેસાઈ છે જેમને 2 દેશના સર્વોચ્ચ એવોર્ડ મળ્યા. મોરારજી દેસાઈ છે એ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બન્યા હોય છે, અને 2 દેશના સર્વોચ્ચ એવોર્ડ એટલે કે ભારત દેશનો ભારત રત્ન અને પાકિસ્તાનનો નિશાન એ પાક 2 મળે છે. તમને એમ થાય કે સાહેબ આ પ્રશ્ન ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં કરંટ આધારિત કેવી રીતે, તો સમજો વિદ્યાર્થી મિત્રો, ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં આ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એની પાછળનો વિદ્યાર્થી મિત્રો એક તર્ક છે. તર્ક શું હતો એ તમને સમજાવવા માંગુ છું, કે તર્ક એવો છે કે આપણને વડાપ્રધાનમાં એક પણ વડાપ્રધાન ન પૂછ્યા, મોરારજી દેસાઈ એ જ શા માટે પૂછ્યા વિદ્યાર્થી મિત્રો, એની પાછળનું કારણ છે કે મોરારજી દેસાઈ છે એમની પુણ્યતિથિ 10 એપ્રિલે જ હતી.
તો જે તારીખે તમારી કોન્સ્ટેબલની પરીક્ષા હતી એ જ તારીખે 10 એપ્રિલે મોરારજી દેસાઈ છે એમનું મૃત્યુ થયું હતું. મોરારજી દેસાઈનો જન્મ થાય છે 29 ફેબ્રુઆરી અને 1896ના રોજ વલસાડના ભાદેલી ગામમાં. અને 99 વર્ષની જે ફયા છે એમને નિધન થાય છે 10 એપ્રિલ 1995ના રોજ. તો 10 એપ્રિલે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણી આ કોન્સ્ટેબલની પરીક્ષા હતી તે જ દિવસે તે જ તારીખે મોરારજી દેસાઈની પુણ્યતિથિ હતી. એટલા માટે આ પ્રશ્ન ઇતિહાસમાં પૂછવાની સંભાવના ઘણી બધી વધારે હતી અને પૂછાઈ પણ ગયો. નહીંતર તો વડાપ્રધાન તો ઘણા બધા થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. જવાહરલાલ નહેરુ છે, ગુલઝારીલાલ નંદા છે, લાલ બહાદુર શાસ્ત્રી છે, ઇન્દિરા ગાંધી છે, રાજીવ ગાંધી છે, મોરારજી દેસાઈ છે, આઈ કે ગુજરાલ છે, એચડી દેવગૌડા છે, અટલ બિહારી વાજપેયી છે, પીવી નરસિંહ રાવ છે, અટલ બિહારી વાજપેયી, પછી સમયાંતરે નરેન્દ્ર મોદી સાહેબ આપણે જોઈએ, એમને પહેલાનો કાર્યકાળ મનમોહનસિંહ સાહેબનો જોઈએ. તો ઇન શોર્ટ વડાપ્રધાન ઘણા બધા થઈ ગયા પણ મોરારજી દેસાઈ પૂછવા પાછળનો તર્ક શું હતો? તો તર્ક હતો કે 10 એપ્રિલે જ પરીક્ષા હતી ને તે દિવસે જ એમનું મૃત્યુ થયું હતું. એટલે આ પ્રશ્ન 10 એપ્રિલે એમની પુણ્યતિથિ હોવાથી આ પ્રશ્ન પૂછવાની સંભાવના ઘણી બધી વધારે હતી. અને એના સિવાય તમને બીજો પણ એક એવો તર્ક આપું કે 10 એપ્રિલે બીજો પણ એક પ્રશ્ન પૂછ્યો હતો કે જે 10 એપ્રિલની તારીખ સાથે જ જોડાયેલો હતો અને ઇતિહાસનો જ. જેમ કે આજ 10 એપ્રિલની કોન્સ્ટેબલની પરીક્ષામાં બીજો એક પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હતો કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી. જેમ કે આ પ્રશ્ન જોડકા દ્વારા હતો, આર્ય સમાજ, સત્યશોધક સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન સાથે. તો આપણને ધાર્મિક અને સામાજિક સુધારામાંથી આ એક પ્રશ્ન ઇતિહાસમાં પૂછી લીધો. તો આર્ય સમાજનો જ પૂછવા પાછળનો એક તર્ક શું છે વિદ્યાર્થી મિત્રો? તો તર્ક છે કે આર્ય સમાજની સ્થાપના 10 એપ્રિલે જ થઈ હતી અને 10 એપ્રિલે આ કોન્સ્ટેબલની પરીક્ષા હતી એટલા માટે આ પ્રશ્ન ઇતિહાસમાં પૂછવાની સંભાવના સૌથી વધારે હતી. આર્ય સમાજની સ્થાપના થાય છે 10 એપ્રિલ 1875ના રોજ મુંબઈમાં સ્થાપના થઈ છે. સ્વામી દયાનંદ સરસ્વતી એમની સ્થાપના કરી, જેમનો જન્મ થયો હતો ટંકારા, હાલના મોરબી જિલ્લામાં. અને આ સ્વામી દયાનંદ સરસ્વતી આપણને સૂત્ર આપ્યું, વેદ તરફ પાછા વળો. આગળ તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા તમને ખબર પડી કે સાહેબ હા, ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં આપણે જોયું કે જે મહિનામાં પરીક્ષા છે ને એ મહિનાની સાથે જોડાયેલા અને એ જ તારીખની સાથે જોડાયેલા ઇતિહાસના પ્રશ્નો પૂછેલા છે. તો હવે આગળ સાહેબ અમે ઇતિહાસ વાંચીએ તો ઉદાહરણ સ્વરૂપે હવે અમારી આવનારી પરીક્ષા જો માર્ચ મહિનામાં હોય તો સાહેબ માર્ચ મહિનાના મહત્વના તો તમામ દિવસો કડકે કડાટ કરી નાખવા પડે ને, એનો જવાબ છે હા. ફોર એક્ઝામ્પલ, જો આપણી પરીક્ષા છે એ માર્ચ મહિનામાં આવવાની હોય તો માર્ચ મહિનાને ધ્યાનમાં રાખીને આપણે એવું ધ્યાનમાં રાખવાનું કે 12 માર્ચ દાંડીકૂચનો દિવસ છે, આપણે કડકે કડાટ કરી નાખવાનું, સંપૂર્ણ દાંડીકૂચ કરવાની. 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુ છે એ વીરગતિ પામ્યા હતા, તો 23 માર્ચ સહિત દિવસ આખો કડકે કડાટ કરી નાખવાનો. ઇતિહાસ સાથે જોડાયેલા સંબંધિત કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. તો આ બાબતને આપણે સમજવાનો, માર્ચ મહિનામાં આપણી પરીક્ષા હોય તો વિદ્યાર્થી મિત્રો એની પહેલાના મહિનામાં ચોરી ચોરા કાંડ થયો હતો, તો ચોરી ચોરા કાંડવાળો મુદ્દાઓ આપણે કડકે કડાટ કરી નાખવાના છે. સમજી શકો છો? જો ઇતિહાસના પ્રશ્નો એક માત્ર અહીંયાથી નહીં, હજી આગળ તમને બીજા ઉદાહરણો આપું. હમણાં તાજેતરમાં એક પરીક્ષા લેવા ગઈ 9 એપ્રિલ 2023 અને આ પરીક્ષા કદાચ તમે દરેક વિદ્યાર્થીઓએ આપી પણ હોય. 9 એપ્રિલ 2023ના રોજ પરીક્ષા હતી જુનિયર ક્લાર્કની. હવે આ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો 1857ના સંગ્રામનો. અને આ 1857ના સંગ્રામનો પ્રશ્ન હતો, પ્રશ્ન છે મંગલ પાંડે સાથે જોડાયેલો, કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ છે? મંગલ પાંડે સાથે જોડાયેલો આ પ્રશ્ન હતો કે સંગ્રામની શરૂઆત 10 મેના રોજ થઈ. અને બીજો પ્રશ્ન હતો કે સંગ્રામના પ્રથમ શહીદ હતા મંગલ પાંડે. તો વિદ્યાર્થી મિત્રો 1857નો સંગ્રામ તો ઘણા બધા સ્થળોએ થયો, જેમ કે દિલ્હીમાં બહાદુર શાહ ઝફર કરે છે, લખનૌમાં બેગમ હઝરત મહલ કરે છે, કાનપુરમાં નાના સાહેબ અને સેનાપતિ એમના તાત્યા ટોપે હોય છે, બિહારના જગદીશપુરમાં કુંવરસિંહ હોય છે, ઝાંસીમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈ હોય છે. હે, તો મંગલ પાંડેનો એકનો જ પ્રશ્ન શા માટે આ પરીક્ષામાં પૂછવામાં આવ્યો ઇતિહાસમાં? તો એની પાછળનો તર્ક છે વિદ્યાર્થી મિત્રો, જે તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી ને એના આગલા દિવસે એટલે કે 8 એપ્રિલે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? 8 એપ્રિલ 1857ના રોજ, એટલે કે જે તારીખે પરીક્ષા હતી એના આગલે જ દિવસે મંગલ પાંડે છે એ વીરગતિ પામ્યા હતા. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન પૂછાવાની સંભાવના ઘણી બધી વધી જાય. વિદ્યાર્થી મિત્રો ખાલી આ ઇતિહાસના આવા પ્રશ્નોનો હું તમને તર્ક નથી આપતો, આવા હું તમને તર્ક આપું કે મહત્વના દિવસો આપણને 12 મહિનાના પૂછાય છે. મહત્વના દિવસો આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણે જાણીએ છીએ કે મહત્વના દિવસો આપણને 12 મહિનાના પૂછાય છે. તો મહત્વના દિવસો આપણને 12 મહિનાના પૂછાય છે તો એક પ્રશ્ન આપણને એવો થાય કે શું સાહેબ મારે આ જાન્યુઆરીથી શરૂ કરીને
છેક ડિસેમ્બર સુધીના તમામ મહત્વના દિવસો પાકા કરી નાખવા, જો મારે 12 મહિનાના મહત્વના દિવસો પાકા કરવા જાય તો સરેરાશ દરેક મહિનામાં ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ તો પાકા કરવા જ પડે. ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી લઈએ તો 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ છે, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ છે, 15 જાન્યુઆરી થલ સેના દિવસ છે, 25 જાન્યુઆરી મતદાતા દિવસ છે, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ છે અને 30 જાન્યુઆરી શહીદ દિવસ છે. હવે અહીંયાથી હું તમને એક તર્ક આપું કે માની લ્યો કે જાન્યુઆરી મહિનાના આપણે આવી રીતે પાકા કર્યા તો આપણે સમયાંતરે ફેબ્રુઆરી પાકો કરીએ, માર્ચ પાકા કરીએ, 12 મહિનાના મહત્વના દિવસો પાકા કરવામાં ઘણો બધો સમય લાગે. પણ હું તમને તર્ક આપું છું કે 12 મહિનાના મહત્વના દિવસો પાકા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આમાંથી નક્કી કરેલા કોઈ 5 મહિનાના મહત્વના દિવસો પાકા કરી લો તો પણ કોઈ પણ પરીક્ષામાં તમને આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એ માર્ક તમારો રોકડો થઈ જાય. તમને કેવો પ્રશ્ન થાય કે સાહેબ એ 5 મહિનાના ક્યાં કરવાના, તો એ તમે હમણાં ટૂંકા ઉદાહરણમાં સમજી જશો. ઉદાહરણ સ્વરૂપે હમણાં તાજેતરમાં લેવાય આ 9 એપ્રિલ 2023ની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું જ ઉદાહરણ આપો કે 9 એપ્રિલ 2023ની જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી અને આ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન હતો કે પંચાયતી રાજ દિવસ નીચેનામાંથી કઈ તારીખે ઉજવીએ છીએ. એટલે કે આપણને ખબર પડી કે મહત્વના દિવસમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન તો પૂછાય જ છે. હવે આ 9 એપ્રિલ 2023ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્ન હતો પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજ દિવસ આપણે ઉજવીએ છીએ ક્યારે, 24 એપ્રિલે. તો મારી પરીક્ષા હતી એપ્રિલ મહિનામાં અને એપ્રિલ મહિનાના જો મહત્વના દિવસો તમામ મેં કડકેકડાટ કરી નાખ્યા હોત તો મારો અહીંયા 1 માર્ક રોકડો થઈ જાત. હા કે ના, 1 માર્ક રોકડો થઈ જાત. એપ્રિલ મહિનામાં મારી પરીક્ષા છે અને એપ્રિલ મહિનાનો જ મહત્વનો દિવસ મને પૂછેલો છે. આની પહેલાંની એક પરીક્ષાનું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. 19 ફેબ્રુઆરી 2017નું પેપર છે અને પેપર હતું એ પણ જુનિયર ક્લાર્કનું. તમે આ તારીખ જે લખી છે તારીખને તમે જોજો વિદ્યાર્થી મિત્રો, એ પેપર પ્રિન્ટ આઉટ કરીને. 19 ફેબ્રુઆરી 2017નું પેપર છે અને પેપર હતું જુનિયર ક્લાર્કનું. આ જુનિયર ક્લાર્કના પેપરમાં આ જ પ્રશ્ન જોવા મળે છે અને પ્રશ્ન જુનિયર ક્લાર્કના પેપરમાં હતો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ઉજવીએ છીએ 28 ફેબ્રુઆરી. પેપર છે ક્યાં મહિનામાં વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્કનો, તો પેપર છે ફેબ્રુઆરી મહિનામાં અને આમાં 1 માર્ક્સનો પ્રશ્ન મહત્વના દિવસનો પૂછી લીધો છે. ક્યાં મહિનાનો પૂછી લીધો? ફેબ્રુઆરીનો જ. તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે તો એવું કીધું કે આમાં નક્કી કરેલા 4-5 મહિનાના દિવસો પાકા કરી નાખો. મોટે ભાગે તો એવું જ હોય છે કે જે મહિનામાં પરીક્ષા હોય એનો જ મહત્વનો દિવસ પૂછેલો હોય, જે મહિનામાં પરીક્ષા હોય એનો જ મહત્વનો દિવસ પૂછેલો હોય. આ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ હતી. હું તમને ઉદાહરણ એક બીજી પરીક્ષાનું પણ આપું. 29 જાન્યુઆરી 2017નું પેપર હતું સમાજ કલ્યાણ અધિકારીનું. વિદ્યાર્થી મિત્રો, 29 જાન્યુઆરી 2017નું પેપર છે સમાજ કલ્યાણ અધિકારીનું. આમાં 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ ગયા હતા. એક પ્રશ્ન હતો રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે ઉજવીએ છીએ અને બીજો પ્રશ્ન હતો સુશાસન દિવસ ક્યારે ઉજવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો પેપર છે ક્યાં મહિનામાં, તો પેપર હતું જાન્યુઆરીમાં. પૂછ્યું છે રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે ઉજવીએ. રાષ્ટ્રીય કાયદા દિવસ ઉજવીએ છીએ 26 નવેમ્બરે, જ્યારે આપણું બંધારણ મંજૂર થયું હતું. 26 નવેમ્બરે આપણે રાષ્ટ્રીય કાયદા દિવસ ઉજવીએ છીએ. ઓકે, એના સિવાયનો બીજો પ્રશ્ન પૂછ્યો છે સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે અટલ બિહારી વાજપેયીની યાદમાં, તો આ 25 ડિસેમ્બરે ઉજવીએ છીએ. હવે યાદ રાખીએ પેપર છે ક્યાં મહિનામાં, જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં પેપર છે અને ક્યાં મહિનાનું પૂછેલું છે મને, તો કે 25 ડિસેમ્બરનું પૂછેલું છે અને 26 નવેમ્બરનું પૂછેલું છે. તો આના આધારે મને શું ખબર પડી, તો આના આધારે વિદ્યાર્થી મિત્રો એક વાતની મને ખબર પડી કે મહત્વના દિવસો આપણે 12 મહિનાના ખરેખર ગોખવાની કોઈ જરૂર નથી. આપણે મહત્વના દિવસો મોટા ભાગે તો એવું બને છે કે જે મહિનામાં પરીક્ષા હોય એ મહિનાનો જ પૂછે છે, જે મહિનામાં પરીક્ષા હોય એ મહિનાનો જ પૂછે છે. ઇવન જીપીએસસી લેવલ સુધીમાં જે મહિનામાં પરીક્ષા હોય એ મહિનાના અગાઉના 1-2 મહિના પૂછી લે છે. તો હું એક કામ કરું કે મારી પરીક્ષા માની લો કે જે મહિનામાં આવવાની હોય, મારી પરીક્ષા જો ફેબ્રુઆરીમાં આવવાની હોય તો હું ફેબ્રુઆરી પહેલાના 2 મહિના પાકા કરી નાખું ડિસેમ્બર અને જાન્યુઆરી, અને ફેબ્રુઆરી પછીના 2 મહિના કરી નાખું માર્ચ અને એપ્રિલ. તો મહત્વના દિવસોમાંથી જે આપણે 12 મહિનાના કરવા જવાની જરૂર નથી, આપણને જે આમાંથી 1 કે 2 ગુણના પ્રશ્નો પૂછાઈ જાય, હું જો 5 મહિનાના મહત્વના દિવસો કરી નાખીશ તો પણ હું આમાં સિક્યોર ઝોનમાં હઈશ. હા કે ના, સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો, 12 મહિનાના ગોખવા જવાની જરૂર નથી. જો કદાચ 12 મહિનાના ગોખવા જાવ તો આ હાર્ડવર્ક કર્યું.
એની જગ્યાએ આ પાંચ મહિનાના પાકા કરવા જઈએ તો આ સ્માર્ટ વર્ક થાય. મોટા ભાગની પરીક્ષાઓ આપણને આવું સૂચવે છે. હા, બાકી વિદ્યાર્થી મિત્રો, અમુક અમુક પ્રશ્નો ખાસ પૂછી લઈએ એમાં બહુ એવું જરૂર નથી. ગમે એ મહિનામાં પરીક્ષા હોય, જેમ કે ગમે એ મહિનામાં પરીક્ષા હોય તમને પ્રશ્ન તો પૂછી શકે કે ગુજરાતનો સ્થાપના દિન કયો છે. ગમે એ મહિનામાં પરીક્ષા હોય તમને પ્રશ્ન તો પૂછી શકે ભારતનો ગણતંત્ર દિવસ કયો છે, અથવા તો આપણો ભારત દેશ પ્રજાસત્તાક ક્યારે બન્યો. હે, તો આવા અમુક પ્રશ્નો છે કે જે કોઈ પણ પરીક્ષામાં કોઈ પણ મહિનામાં કોઈ પણ સમયે પૂછી શકે છે. બાકીના મોટા ભાગના મહત્વના દિવસો એવા જ છે કે જે આપણે જોયા, આ ઉદાહરણ દ્વારા જોયા અને એ પરીક્ષાની તારીખો સાથે જોયા. આગળ હું તમને ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વિશેષ એક બાબતને સમજવાની જરૂર છે કે યોગ્ય વ્યક્તિ પાસે, યોગ્ય માર્ગદર્શક પાસે અને યોગ્ય સમયે આપણે તૈયારી કરતા હોય, અને જો યોગ્ય માર્ગદર્શક પાસે આપણે તૈયારી કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો પાસ થવું અશક્ય તો છે જ નહીં, પણ હું કહું છું અઘરું પણ નથી. હું તમને ઉદાહરણ આપું કે માની લ્યો કે હું અત્યારે રાજકોટ રહેતો હોય અને મારે રાજકોટથી અમદાવાદ જવું હોય, તો હું આ એક એવા જમાનામાં હું જીવી રહ્યો છું ત્યારે અત્યારે જેવી કોઈ ટેકનોલોજી નથી, નથી મોબાઈલ, નથી કોઈ પણ મને આ નેવિગેશનના લાભો મળી શકે એમ એવી એક ટેકનોલોજી છે. એ ટેકનોલોજીના યુગ પહેલાંના સમયની ઉદાહરણ આપું છું કે ત્યારે હું જીવી રહ્યો છું અને મારે રાજકોટથી અમદાવાદ જવું છે. હવે માની લો કે મારે રાજકોટથી અમદાવાદ જવું છે તો મારે કોઈક એવા એક યોગ્ય વ્યક્તિને મારે પૂછવું જ પડશે કે સાહેબ મારે અહીંયાથી રાજકોટ અમદાવાદ જવું છે તો તમે થોડુંક મને માર્ગદર્શન આપો કે કયા રસ્તેથી જવાય. પણ જો કદાચ હું કોઈનું માર્ગદર્શન નથી મેળવતો અને હું એવું માનું છું કે ભાઈ હું કોઈ પણ રસ્તે જઈશ એટલે અમદાવાદ મને મળશે જ, કારણ કે રોડ તો બધી દિશામાં છે, અને કદાચ માની લો કે હું મારા રસ્તે છે ચાલવાનું શરૂ કરી દઉં તો કદાચ એવું પણ બને કે હું રાજકોટથી આગળ છે આટકોટ જસદણ થઈને હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય પહોંચી જાઉં, કે જે શિક્ષણ માટે જાણીતું અભયારણ્ય છે, એકમાત્ર પ્રકૃતિ શિક્ષણ આપતું અભયારણ્ય છે હિંગોળગઢ. ઓકે, અને કદાચ એવું પણ બને કે હું ત્યાંથી આગળ આમ આપણે જતો રહું તો હું ગોંડલ થઈને એનાથી આગળ વીરપુર જાઉં, જલારામ બાપાનું ધામ છે ત્યાં જતો રહું, જેતપુર સાડીના ઉદ્યોગ માટે જાણીતું, રંગરસાયણના ઉદ્યોગ માટે જાણીતું ત્યાં જતો રહો, અને આગળ જૂનાગઢ, ગિરિનગર, ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર છે ત્યાં પહોંચી જાઓ, જે મૌર્ય શકસત્રપ અને ગુપ્ત યુગનું પાટનગર હતું. અને કદાચ માની લો કે એ રસ્તે ન ચાલુ અને હું જામનગરવાળા રસ્તે વયો જાઉં તો ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું એ ધ્રોલમાં એ મેદાન પણ આવી જાય અને જામનગર આવી જાય, કે જેને આપણે સૌરાષ્ટ્રનું પેરિસ કહીએ છીએ. તો કહેવાનો તર્ક શું છે કે જો મેં યોગ્ય વ્યક્તિને પૂછ્યું નથી તો હું રાજકોટથી, મારે ખરેખર અમદાવાદ જવાનું હતું, અમદાવાદ અહીંયા ઉપર આવેલું છે, હું અહીંયાથી ગયો હોત તો હું અહીંયા જસદણ પહોંચી જાત વિદ્યાર્થી મિત્રો, થોડોક હું નીચે આવ્યો હોત તો હું જૂનાગઢ પણ પહોંચી જવાનો હતો વિદ્યાર્થી મિત્રો, અને જો કદાચ બીજી કોઈ દિશામાં ગયો હોત તો હું અહીંયા જામનગર પણ પહોંચી જવાનો હતો, અને થોડોક હજી પણ અન્ય દિશામાં ગયો હોત તો બધા કે હું મોરબી પણ પહોંચી જાઉં. તો કહેવાનો તર્ક શું છે કે મારે અમદાવાદ જવું હોય તો મારે અમદાવાદ જવા માટે યોગ્ય માર્ગદર્શકને પસંદ કરવા પડે અને મારે એ યોગ્ય માર્ગદર્શક પાસેથી માહિતી મેળવવી પડે, ભલે એ યોગ્ય માર્ગદર્શક જેને હું નિમું છું એ વ્યક્તિ છેક મને અમદાવાદ સુધી મૂકવા આવવાના નથી, પરંતુ એ વ્યક્તિ મને યોગ્ય રસ્તો બતાવશે, એના થકી શું થશે, ખૂબ ટૂંકા સમયની અંદર હું મારા રસ્તા ઉપર ચાલીશ અને યોગ્ય સમયે હું મારી મંજિલ મેળવી લઈશ. સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાનો આ જ છે કે જ્યારે આપણે પરીક્ષાની તૈયારી શરૂ કરતા હોઈએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો છે એ પહેલી જ બાબતમાં મૂંઝવણમાં ત્યાં મુકાઈ જાય છે કે વિદ્યાર્થી છે એ જ્યારે કોઈ પણ બજારમાં જ્યારે આવે છે ને જ્યારે જોવે છે ત્યારે એને એમ લાગે છે ઓહો આ તો હરણફાળ યુગ છે, આ હરણફાળ યુગમાં હું મારે પોતાની જાતને તો ઘણી બધી સૂક્ષ્મ માનું છું, પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો. જો યોગ્ય દિશા હોય અને યોગ્ય માર્ગદર્શક પાસે અભ્યાસ કરતા હોય તો ખૂબ ટૂંકા સમયની અંદર સચોટ તૈયારી કરીને ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે. એવા ઘણા વિદ્યાર્થીઓ છે અને એ ઘણા વિદ્યાર્થીઓ ખૂબ યોગ્ય સમયમાં યોગ્ય રસ્તાને પસંદ કરીને ખૂબ ટૂંકા સમયની અંદર સફળ બન્યા છે. આપણા જ વર્લ્ડ ઇનબોક્સના આવા વિદ્યાર્થીઓના જ્વલંત તમને હું થોકબંધ ઉદાહરણો પણ આપી શકું. અહીંયાથી આપણી વાતને આપણે આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ એક બાબતને સમજવાની જરૂર છે કે યોગ્ય રસ્તાને પકડવાનો છે અને યોગ્ય રસ્તો આ રસ્તાના જે જાણકાર છે એવા વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લેવાનું છે, નહીં કે આપણે કોઈ પણ એવા વ્યક્તિઓ પાસે કે જેની પાસે કોઈ પૂરતા અનુભવો પણ નથી એની પાસેથી માર્ગદર્શન લઈએ. ગુજરાતમાં સૌથી વધુ એ રિઝલ્ટ આપતી જો કોઈ સંસ્થા હોય તો આ વર્લ્ડ ઇનબોક્સના તમે કદાચ ગઈ કોન્સ્ટેબલના પણ ઉદાહરણો જોઈ લ્યો, આ વર્ષે લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા લીધી હતી 9 એપ્રિલ 2023 એનું પણ રિઝલ્ટ જુઓ, અને જુઓ રિઝલ્ટ તમે 7 મે 2023ના રોજ લેવાયેલ તલાટીનું રિઝલ્ટ. આપણે આપણા મુદ્દામાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો જે મારે વાત કરવાની હતી ઇતિહાસમાં, તો ઇતિહાસને આપણે આગળ લઈ જઈએ કે ઇતિહાસના વિદ્યાર્થી મિત્રો કુલ 3 ભાગ પડે છે.
આપણે જોયું કે ઇતિહાસમાં ઘણા ફેક્ટ એવા પૂછાય છે કે જે તારીખે પરીક્ષા હોય એની સાથે જોડાયેલા મહત્વના દિવસો છે એમાંથી પ્રશ્ન પૂછાઈ જાય છે। એના પછી એક તર્ક આપણે એવો પણ જોયો વિદ્યાર્થી મિત્રો કે ઇતિહાસમાં એક જ્યારે પરીક્ષા હોય એના અગાઉ આસપાસના સમયમાં બનેલી ઘટનાઓ પણ પૂછાઈ જાય છે। અને એક આપણે મહત્વના દિવસોમાં એવું પણ જોયું કે જે મહિનામાં આપણી પરીક્ષા હોય એ મહિનાના જ પ્રશ્નો વારંવાર પૂછે છે અથવા તો જે મહિનામાં પરીક્ષા હોય એની પહેલાના મહિનાઓના પૂછે છે। તો આપણે કામ કરીએ, જે મહિનામાં મારી પરીક્ષા હોય એની પહેલાના બે મહિના કરી નાખું, એ પછીના બે મહિના કરી નાખું, ચાલુ મહિનો કરી નાખું, તો આ મહત્વના દિવસો મારે 12 મહિનાના કરવાની જરૂર નથી, હું આમાં સિક્યોર ઝોનમાં આવી જઈશ। ઓકે, આગળ એનાથી આગળ તમને તર્ક આપું એક, તો અહીંયા આપણે જોયું કે યોગ્ય વ્યક્તિની આપણે નિમણૂક કરેલી હશે અને યોગ્ય વ્યક્તિ પાસે આપણે માર્ગદર્શન મેળવતા હશું તો ખૂબ ટૂંકા સમયની અંદર મારી જે મંજિલ છે ત્યાં હું પહોંચી જઈશ, નહીંતર શું થશે, રસ્તો ભટકી જઈશ। જો યોગ્ય વ્યક્તિ પાસે માર્ગદર્શન નહીં મેળવતો હોય તો પણ રસ્તો ભટકી જઈશ, અને કોઈને પૂછતો નહીં હોય તો પણ હું ઘણો બધો રસ્તો ભટકી જઈશ। તો આ સમજવાનું છે। અને હવે આપણે આપણા વિષયમાં પ્રવેશ કરીએ વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસના કુલ 3 ભાગ પડે છે। હું સૌથી પહેલાં તમને ઇતિહાસ વિષયમાં આપણે જેટલું પણ ભણવાના છીએ એની અનુક્રમણિકા આપું છું। આ અનુક્રમણિકામાં તમે સમજજો કે ઇતિહાસમાં આપણે કુલ કેટલું ભણવાના છીએ। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, જે પ્રાચીન ઇતિહાસ છે એ પ્રાચીન ઇતિહાસમાં આપણે સૌથી પહેલાં ભણવા જશું સિંધુ ખીણની સભ્યતા। ઓકે, સિંધુ ખીણની સભ્યતામાં શું ભણશું? હડપ્પા, મોહેજોદડો, રાખીગઢી, કાલીબંગાણ, ધોળાવીરા, રંગપુર, લોથલ, સુરકોટડા વગેરે જેવા સ્થળોનું ઉત્ખનન કોણે કર્યું, ક્યાં વર્ષે કર્યું, કઈ નદીના કિનારે ઉત્ખનન કર્યું, ક્યાં તાલુકામાં ઉત્ખનન થયું છે, ક્યાં જિલ્લામાં ઉત્ખનન થયું, અને ઉત્ખનન કર્યું તો ત્યાંથી ક્યાં ક્યાં પ્રકારના અવશેષો મળી આવ્યા, સૌથી પહેલાં આપણે ઇતિહાસમાં પહેલા ચેપ્ટરમાં આ મુદ્દો ભણવા જશું। ઓકે, એના પછી બીજો ચેપ્ટર આપણે ભણવા જશું વૈદિક યુગ। વૈદિક યુગ, વૈદિક યુગમાં શું ભણવા જશું? તો વૈદિક યુગ નામના બીજા ચેપ્ટરમાં આપણે ભણશું કે સૌથી જૂનો વેદ ઋગ્વેદ, સંગીતની ગંગોત્રી વાળો સામવેદ, જાદુટોણા વશીકરણ માટે જાણીતો આપણો અથર્વવેદ અને યજ્ઞો માટે જાણીતો યજુર્વેદ, આ ચારેય વેદોનો અભ્યાસ કરશું કે કયા મંડળમાં શેનો ઉલ્લેખ છે, ત્યાર પછી આપણે આ વૈદિક યુગની પરંપરા કેવી હતી, એ સમયનું જીવન કેવું હતું વગેરે બાબતોની ચર્ચા કરશું। ઓકે, વૈદિક યુગથી આગળ આપણે ભણવા જશું તો ત્યાર પછીના મુદ્દા ભણવા જશું જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ભણશું। જૈન ધર્મમાં આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો 24 જેટલા તીર્થંકર થઈ ગયા છે, અને ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં આ તીર્થંકરો આપણને પૂછ્યા હતા, આપણા માટે કામના છે, એમાંથી 7 પ્રથમ ઋષભદેવ, બીજા અજિતનાથ, 15મા ધર્મનાથ, 19મા મલ્લીનાથ, 22મા નેમિનાથ, 23મા પાર્શ્વનાથ અને 24મા મહાવીર સ્વામી। બૌદ્ધ ધર્મ ભણશું, બૌદ્ધ ધર્મની જે 4 સભાઓ મેળી હતી એ ભણશું, ગૌતમ બુદ્ધ ભણશું, જૈન ધર્મમાં મહાવીર સ્વામી છે, મહાવીર સ્વામીને આપણે ડીપમાં ભણશું, અને બંનેને આપણે સંપૂર્ણ તફાવત સ્વરૂપે યાદ રાખી લેશું કે મહાવીર સ્વામીનું બાપનું નામ શું, એમના પરિવારના દરેક સભ્યોના નામ શું, મહાવીર સ્વામીએ ક્યારે ગૃહ ત્યાગ કર્યો, કઈ નદીના કિનારે એને જ્ઞાન પ્રાપ્ત થયું, કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા, જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે એનું નામ શું છે, સેમ આ જ બધા મુદ્દાઓ આપણે બૌદ્ધ ધર્મમાં ભણશું। ઓકે, એનાથી આપણે આગળ ભણવા જઈએ તો એના પછીનો ચેપ્ટર આપણે કયો ભણશું, તો જૈન અને બૌદ્ધ ધર્મ પછી ભણવા જશું 16 મહાજનપદો। કારણ કે ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં બીજો એક પ્રશ્ન આપણને અહીંયાથી પૂછાઈ ગયો હતો વિદ્યાર્થી મિત્રો 16 મહાજનપદમાંથી, તો 16 મહાજનપદ છે એ 16 મહાજનપદને આપણે શોર્ટ ટ્રીક દ્વારા એક જ મિનિટની અંદર બધા તમને કડકે કડાટી યાદ રહી જશે। તમને એમ થાય સાહેબ આવી રીતે કડકે કડાટ એક જ લીટીમાં યાદ રહી જાય? અરે ખૂબ ટૂંકા સમયની અંદર યાદ રહી જાય, તમે સમયાંતરે જોશો। ઉદાહરણ સ્વરૂપે માની લો મેં તમને અત્યારે એવું પૂછ્યું હોય કે ચાલો જણાવો નેપાળ છે, નેપાળ સાથે ભારત દેશ સરહદ ધરાવે છે, તો નેપાળના ક્યાં એવા રાજ્યો છે કે જે ભારત દેશના રાજ્યો નેપાળ સાથે સરહદ ધરાવતા હોય, જણાવો આ નેપાળ દેશ છે, તો એવું બને કે તમને કડકે કડાટ ન પણ આવડતું હોય, પણ હું તમને અહીંયા એક એવી ટ્રીક આપી દઉં કે નેપાળ સુપર્બ દેશ છે, ટ્રીક આપી દીધી મેં તમને, નેપાળ સુપર્બ દેશ છે, એટલે મેં તમને કીધું કે આ જેટલા પણ આલ્ફાબેટ આપ્યા છે ને એટલા રાજ્યો નેપાળ સાથે સરહદ ધરાવે છે। હવે તમે મને કહો કે ક્યાં ક્યાં રાજ્યો સરહદ ધરાવતા હશે, તો તમે મને એવું કહી દો કે સાહેબ તમે આલ્ફાબેટ 5 આપ્યા છે તો નેપાળ સાથે 5 રાજ્યો સરહદ ધરાવતા હોય, પછી તમે મને એમ પણ કહો કે સાહેબ જો આ જ 5 ઉપરથી નામ હોય તો એ ઉપરથી તો ભારતનું એક જ રાજ્ય છે સિક્કિમ, યુ ઉપરથી રાજ્યનું નામ છે એક ઉત્તરાખંડ, ઓકે પી ઉપરથી 2 રાજ્ય છે પંજાબ અને પશ્ચિમ બંગાળ, તો તમે જ મને કહો સાહેબ પંજાબ થોડું અડે કારણ કે પંજાબ તો અહીંયા આવેલું છે, તો પી ઉપરથી શું અડે? પશ્ચિમ બંગાળ, બીજી વાર યુ છે તો યુ ઉપરથી અડે ઉત્તર પ્રદેશ અને બી ઉપરથી બિહાર,
સરળતાથી તમે મને કહી શકો તો જેમ તમે આ કહી શકો એવી જ રીતે સો મહાજનપદ ખબ ટૂંકા સમયની અંદર એક લીટીની અંદર શોર્ટ ટ્રિક દ્વારા તમે ભણશો. વાતને લઈ જાઉં છું અહીંયાથી આગળ કે સોળ મહાજનપદો છે એ સોળ મહાજનપદથી આગળ શું ભણશો તો ત્યાર પછી મગધ સામ્રાજ્યનો વિકાસ થાય છે અને મગધ સામ્રાજ્યનો જ્યારે વિકાસ થાય છે ત્યારે ભારત દેશની અંદર જે ફૂલે ફાલે છે એવા મુખ્ય વંશો ભણશો, જે વંશમાં આપણે ભણશું હર્યક વંશ, ત્યારબાદ શિશુનાગ વંશ, ત્યારબાદ નંદવંશ, ત્યારબાદ મૌર્ય વંશ, મૌર્ય વંશ પછી શકસત્રપ યુગ અને ગુપ્ત યુગ. તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ મૌર્ય વંશ પછી સીધો શકસત્રપ અને ગુપ્ત વચ્ચે આવે છે, મૌર્ય વંશ પછી શૃંગ વંશ આવે, સાતવાહન વંશ આવે છે, એનાથી આગળ શકો આવે, કુષાણો આવે ને પછી ગુપ્તો આવે, હે તો આપણે ત્યારે જે મુદ્દા જરૂરી બનશે એનો જ આપણે અભ્યાસ કરશું, જે આપણા માટે જરૂરી હોય, જે કોન્સ્ટેબલની બેચ માટે જરૂરી હોય. ખાસ કરીને આવનારી જે કોન્સ્ટેબલની 12,000 જેટલી ભરતીઓ આપણને દેખાઈ રહી છે એ કોન્સ્ટેબલમાં જે આપણે ખાખી ધારણ કરવાનું જે સપનું છે એવું છે, એ ખાખી મેળવવા માટે આપણા માટે જેટલું પણ જરૂરી છે એટલું આપણે દિલો જાનથી આપણે ભણશું. તમે જોશો સમયાંતરે તો ભણશું આપણે હર્યક, હર્યક પછી શિશુનાગ, શિશુનાગ પછી નંદ, મૌર્ય, શકસત્રપ અને ગુપ્ત. આ મેં તમને વાત કરી વિદ્યાર્થી મિત્રો, આ અનુક્રમણિકા છે પ્રાચીન ભારતની, કે પ્રાચીન ભારતમાં કુલ આપણે આટલું ભણશું. ઓકે, તો સાહેબ મધ્યકાલીન ભારતમાં શું ભણશો? મધ્યકાલીન ભારતમાં આપણે મુખ્ય 6 વંશો ભણવાના છીએ અને એ 6 વંશોમાં સૌપ્રથમ વંશ ભણશું ગુલામ વંશ. ગુલામ વંશ પછી ભણશું ખિલજી વંશ. ખિલજી વંશ પછી ભણશું તગલક વંશ. તગલક વંશ પછી ભણશું સૈયદ વંશ. સૈયદ વંશ પછી ભણશું લોધી વંશ અને ત્યાર પછી ભણશું મુઘલ સલ્તનત. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે મધ્યકાલીન ભારતમાં 6 વંશો ભણવાના થશે, ગુલામ, ખિલજી, તગલક, સૈયદ, લોધી અને મુઘલ. મુઘલમાં તમે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબના નામથી વાકેફ હશો, પણ આપણે એનાથી આગળ જે ભણવા જવાના છીએ, ઔરંગઝેબથી આગળ બહાદુર શાહ ભણશું, જહાદર શાહ ભણશું, ફરુખ સિયાર ભણશું, મહંમદ શાહ ભણશું, શાહ આલમ બીજો ભણશું, અકબર બીજો ભણશું અને બહાદુર શાહ ઝફર પણ ભણશું. સમયાંતરે મુઘલોમાં આ બધા મુઘલ શાસકો આવશે જે આપણા માટે આધુનિક ભારતના ઇતિહાસમાં ઉપયોગી બનશે. ઓકે, અને એનાથી આપણે આગળ ભણીએ વિદ્યાર્થી મિત્રો તો એના પછી આપણે ઇતિહાસનો ત્રીજો મહત્વનો એક મુદ્દો ભણવા જશું, આધુનિક ભારતનો ઇતિહાસ. આ મેં તમને વાત કરી છે એ ભારત સાથે જોડાયેલી વાત કરી છે. આ જો મારે અત્યારે તમને સાથે સાથે ગુજરાતની પણ વાત કરી દેવી હોય તો હું અહીંયા તમને કહી શકું કે ગુજરાતમાં સિંધુ ખીણ તો પેરેલલ ભણશો, જૈન બૌદ્ધમાં જે સભાઓ આવશે ગુજરાતમાં જૈન ધર્મની બીજી સભા એ વલભી પણ ભણી જશો. સમયાંતરે મહાજનપદનું ગુજરાતમાં મહત્વ નથી, મૌર્ય સામ્રાજ્યમાં આવશે સુદર્શન તળાવની એ બાબતો ભણશો, ગુપ્ત યુગ ગુજરાતમાં આવશે એ ભણશો અને ગુપ્ત યુગ પછી ગુજરાતમાં આવશે મૈત્રક વંશ અને રાજપૂતિન યુગ શરૂ થશે જેમાં ચાવડા, સોલંકી અને વાઘેલા આ આપણે ભણશું પ્રાચીન ભારતમાં અને પ્રાચીન ગુજરાતમાં. મધ્યકાલીન ભારતમાં શું આવશે તો કે મધ્યકાલીન ભારતમાં 6 વંશ આવશે. એ સમય દરમિયાન ગુજરાતમાં છે આગળ જતા છે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના થાય છે અને સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની જ્યારે તગલક વંશમાંથી સ્થાપના થશે ત્યારે આપણે ભણશું તેમુરલિંગના આક્રમણ સમયે દિલ્હીમાં તગલક વંશનું પતન થાય અને ગુજરાત પણ હવે તગલક વંશથી સ્વતંત્ર થઈ જશે અને ગુજરાતમાં હવે શું શરૂ થઈ જશે, સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત, જેમાં આપણે ઝફરખાન, તાતારખાન, અમદાવાદની સ્થાપના કરનાર નાસિરુદ્દીન અહમદ શાહ, કાંકરિયા તળાવ બંધાવનાર કુતુબદ્દીન અહમદ શાહ, મોહમ્મદ બેગડો, મુઝફ્ફર શાહ બીજો, બહાદુર શાહ અને અંતિમ મુઝફ્ફર શાહ ત્રીજો જેવા શાસકો ભણશું. ઓકે, અને હવે અંતિમ મુદ્દા તરફ આપણે જઈએ કે આધુનિક ભારતનો ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો આધુનિક ભારતનો ઇતિહાસ આપણે ગુજરાત અને ભારતમાં પેરેલલ સાથે ભણતા જશું અને એમાં પહેલું ચેપ્ટર આપણે ભણશું યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન જેમાં આપણે ભણશું પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ, ડેનિશ અને સ્વીડિશોનું આગમન થયું તે. ઓકે, એનાથી આગળ શું ભણશો? એનાથી આગળ આપણે ભણવા જશો પ્લાસી અને બક્સરના યુદ્ધો. એની સિવાય બેદરાના યુદ્ધો થશે, વાડી વંશના યુદ્ધો થશે, એકલો મરાઠા યુદ્ધ થશે 3, એકલો કર્ણાટક વિગ્રહ થશે એને ભણવા જશો. અને આગળ જતા સમયાંતરે આ બધા યુદ્ધો ભણ્યા પછી જ્યારે બક્સરનું યુદ્ધ આવશે અને અંગ્રેજો જીતી જશે ત્યાર પછી બક્સરના યુદ્ધથી બંગાળમાં દ્વિમુખી શાસન આવશે અને ત્યાર પછી આપણે બીજું એક મહત્વનું ચેપ્ટર ભણવા જશું ગવર્નર અને ગવર્નર જનરલ.
જેમાં આપણે વોરન હેસ્ટિંગ્સ, કોર્નવેલિસ, વેલેસ્લી, લોર્ડ હેસ્ટિંગ્સ, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, ઓકલેન્ડ, ચાર્લ્સ મેટકાપ, ડેલાઉસી જેટલા ગવર્નર અને ગવર્નર જનરલો ભણશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું 1857નો સંગ્રામ, અને 1857નો સંગ્રામ વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું ભારત અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં. 1857ના સંગ્રામમાં આપણે શું ભણવાના છીએ, તો એમાં ભારતના દરેક સ્થળો આપણે અંગ્રેજોની સામે ક્યાં ક્યાં સ્થળોએ લડ્યા હતા, જેમાં દિલ્હી છે, લખનૌ છે, કાનપુર છે, ઝાંસી છે, અલ્હાબાદ છે, ત્યાર પછી બિહારના જગદીશપુર છે વગેરે સ્થળો ભણશું, અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ આપણે ઓખા, મંડળ, છોટા ઉદેપુર, અમદાવાદ વગેરે જેવા સ્થળોની ચર્ચા કરશું. અને આ સંગ્રામ છે એ થવા પાછળના કારણો જોશું, જે રાજકીય, ધાર્મિક, આર્થિક, સામાજિક વગેરે બાબતે ચર્ચા કરશું. ઓકે, એનાથી આગળ આપણે ભણશું, તો એનાથી આગળનો મુદ્દો ભણવા જશું ધાર્મિક અને સામાજિક સુધારાઓ. તો ધાર્મિક અને સામાજિક સુધારાઓમાં શું ભણશું, ધાર્મિક અને સામાજિક સુધારાઓમાં આપણે ભણશું વિદ્યાર્થી મિત્રો આર્ય સમાજ, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, સત્યશોધક સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન વગેરે જેવી સંસ્થાઓની સ્થાપના કોણે કરી, એમના મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં ક્યાં હતા, એ વગેરે મુદ્દાઓની આમાં ચર્ચા કરશું. એનાથી આગળના મુદ્દા તરફ આપણે ભણવા જશું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. તો એક પ્રશ્ન એવો થાય કે સાહેબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે, તો એમાંથી કોંગ્રેસના મહત્વના અધિવેશનો આપણને પૂછાઈ જાય. જેમ કે કોંગ્રેસનું કયું અધિવેશન ગુજરાતમાં સૌ પ્રથમ યોજાયું હતું, ક્યાં અધિવેશનમાં સૌ પ્રથમ વંદે માતરમ ગાયું, ક્યાં અધિવેશનમાં સૌ પ્રથમ જનગણમન ગાયું, નીચેનામાંથી કયું અધિવેશન છે કે જેમાં ગાંધીજી એકમાત્ર અધ્યક્ષ રહ્યા હતા, અને ગઈ 8 જાન્યુઆરી 2023ની જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા જેમાં 1929ના લાહોર અધિવેશનનો પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. લાહોર અધિવેશન પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે જવાહરલાલ નહેરુ પસાર કરે રાવી નદીના કિનારે તે. ઓકે, આ ભણશું. અને કોંગ્રેસના મહત્વના અધિવેશનો પછી આપણે ભણવા જશું અંતિમ મુદ્દો, જે હશે 1905થી લઈને 1947 સુધીનો સાલવારી માહિતીનો ડેટા. 1905થી 1947 સુધીમાં શું ભણશું વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે સાલવારી માહિતી ભણશું, જેમાં 1905 બંગાળનું વિભાજન, 1906 મુસ્લિમ લીગ, 1907 સુરત અધિવેશન, 1909 મોરલે મિન્ટો સુધારા, 1911 દિલ્હી દરબાર, 1915 ગાંધીજી ભારત આગમન થાય, ત્યાર પછી ગાંધીજીના ભારતના સત્યાગ્રહો અને ગાંધીજીની ભારતમાં સ્થાપેલી વિદ્યાપીઠો અને આશ્રમો, જેમાં આપણે સત્યાગ્રહ આશ્રમ એટલે કે ખોત્રબ આશ્રમ 1915 વાળો જોશું, 1917માં સાબરમતી આશ્રમ જોશું, અને 1920માં ગુજરાત વિદ્યાપીઠ જોશું. એના માટે કોઈ કોઈ વ્યક્તિઓની મદદ લેશે તો એ જોશું, ક્યારે જીવણલાલ દેસાઈની મદદ લે, ક્યારે અંબાલાલ સારાભાઈની લે, ક્યારે ડાયાભાઈ મહેતાની મદદ લે. ઓકે, પછી ગાંધીજીના ભારતના સત્યાગ્રહો જોશું, જેમાં 1917 ચંપારણ સત્યાગ્રહ, 1918 ખેડા સત્યાગ્રહ, 1918 મિલ મજૂર ચળવળ, 1919 રોલ એટેક ટાઈવો, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, 1919 મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા, 1920માં અસહકાર આંદોલન શરૂ થયું, 1922માં ચોરી ચોરા કાંડ થયો, 1923માં બોરસદ સત્યાગ્રહ થયો, 1923માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ, 1925માં કાંકોરી ટ્રેન લૂંટાઈ, ભારતમાં અને વિદેશમાં થયેલ બંને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભણશું. અને ભણશું 1927માં સાયમન કમિશનનું ગઠન થયું, 1928માં 3 ફેબ્રુઆરીએ સાયમન કમિશન ભારત આવે છે, અને 1928માં નેહરુ રિપોર્ટ આવ્યો, 12 ડોલી સત્યાગ્રહ થયો, 1929 પૂર્ણ સ્વરાજનો ઠરાવ, 1930 દાંડીકૂચ, સવિનય કાનૂન ભંગની લડત વગેરે. 1930-31-32માં 3 ગોળમેજી પરિષદો યોજાઈ, ઇંગ્લેન્ડના શહેર લંડનમાં એનો અભ્યાસ કરશું, એ સમય દરમિયાન થયેલી મહત્વની બાબતોની ચર્ચા કરશું. 1935 છે ભારત શાસન અધિનિયમ અંતર્ગત, હવે આગળ જોવા જઈએ 1940 ઓગસ્ટ ઉપર આવી વ્યક્તિગત સત્યાગ્રહ થયું, 1942માં ક્રિપ્સ મિશન આવ્યું, હિન્દ છોડો ચળવળ થઈ, 45માં વેવેલ યોજના આવી, 46માં છે માઉન્ટ બેટન યોજના, 46માં કેબિનેટ મિશન યોજના આવે છે, અને 47માં માઉન્ટ બેટન યોજના, જેને આધારે ભારત, પાકિસ્તાન અને જેને સ્વતંત્ર રહ્યું અને સ્વતંત્ર રહેવાની તક મળશે. આ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો 1914-1918 પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એ જોશું, જેમાં 37 દેશોએ ભાગ લીધો, અને 1939-1945 બીજું વિશ્વયુદ્ધ થયું, જેમાં 61 દેશોએ ભાગ લીધો, આ ભણશું. ઓકે, એનાથી આગળ શું ભણશું, તો ભારત દેશની આઝાદી પછી મહાગુજરાત ચળવળ ભણશું, અને મહાગુજરાત ચળવળ પછી ગુજરાત રાજ્યની સ્થાપના થાય, અને ગુજરાતની સ્થાપના પછી ગુજરાતના દરેક મુખ્યમંત્રીઓ ભણશું. તમને થાય સાહેબ મુખ્યમંત્રીમાં શું ભણવાનું આવે, આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તો પ્રશ્ન આમાંથી પૂછાય છે કે નીચેનામાંથી ક્યા મુખ્યમંત્રી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, માધવસિંહ સોલંકીએ નીચેનામાંથી કઈ એક યોજના અમલમાં મૂકી નહોતી, કુટુંબપોથી યોજના કોણે અમલમાં મૂકી છે, અંત્યોદય યોજના કોણે અમલમાં મૂકી, ગોકુળગ્રામ યોજના કોના સમયમાં અમલમાં આવી, સૌથી લાંબો સમય મુખ્યમંત્રીના પદ ઉપર રહેનાર મુખ્યમંત્રી કોણ છે, નીચેનામાંથી ક્યા મુખ્યમંત્રી છે જેણે સતત 5 વર્ષની મુદત પૂરી કરી હોય, નીચેનામાંથી ક્યા મુખ્યમંત્રી છે કે જેના સમયમાં ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય, આવા પ્રશ્નો પૂછાય છે.
તો આપણે જોવા જશું ગુજરાતના દરેક મુખ્યમંત્રીઓ જેમાં જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચીમન પટેલ, બાબુ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યારે આટલા મુખ્યમંત્રીઓ પણ છો ત્યારે સૌથી છેલ્લે હું એમ કહીશ કે આપણી હવે આ ફ્રી ઓનલાઈન બેચમાં આપણો સંપૂર્ણ કોન્સ્ટેબલનો સિલેબસ છે એ પૂરો થાય છે અને ફ્રી ઓનલાઈન બેચમાં સંપૂર્ણ ઇતિહાસ છે એ ક્લાસ 3 નહીં પણ સુપર ક્લાસ 3 લેવલ સુધીનો અહીંયા પૂરો થશે. જ્યારે હું અત્યારે કહું એના કરતાં સમયાંતરે તમે આ બધા જ મુદ્દાઓ ભણશો ત્યારે તમે વિશેષ સ્વરૂપે માહિતી મેળવશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે ગુજરાતનો અને ભારત દેશનો જે ઇતિહાસ જોયો ઇતિહાસની અનુક્રમણિકા માત્ર જોઈ છે. આ અનુક્રમણિકા છે એ મારું વ્યક્તિત્વ રજૂ નથી કરતી કે હું શું ભણાવું છું એ કઈ રીતે ભણાવું છું. આ અનુક્રમણિકા માત્ર ને માત્ર એ દર્શાવે છે કે ભારત દેશનો ખરેખર ઇતિહાસ કંઈક આ પ્રમાણેનો આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. પણ હવે જે પદ્ધતિ મુજબ હું ભણાવવાનો છું એની હું તમને થોડી હિંટ આપું તો હું તમને એવું કહું કે હું જે ભણાવીશ એ ટૂંક સમયની અંદર તમને ઘણું બધું યાદ રહેતું થઈ જશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે સૌ પ્રથમ ગુજરાતના ઇતિહાસને ભણવાની શરૂઆત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ નાના એવા એક વંશથી શરૂઆત કરીએ છીએ, ગુજરાતના રાજપૂતની યુગથી. વિદ્યાર્થી મિત્રો, રાજપૂતની યુગ ગુજરાતનો એક એવો યુગ છે કે જેમાંથી ગુજરાતની કોઈ પણ પરીક્ષા હોય આ રાજપૂતની યુગની બહારનો પ્રશ્ન પૂછાતો નથી. અને રાજપૂતની યુગ એક એવો યુગ છે કે આમાંથી કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય આમાંથી પ્રશ્ન પૂછવો પડે છે અને પૂછવો જ પડે છે. એટલે આપણે રાજપૂતની યુગથી સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ. રાજપૂતની યુગની તમને માહિતી આપું તો ગુજરાતના રાજપૂતની યુગમાં આપણે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કુલ 3 વંશનો સમાવેશ થાય છે. ઓકે, તો રાજપૂતની યુગમાં નીચેનામાંથી કયા 3 વંશનો સમાવેશ થાય છે તો આપણે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. ઓકે, તો ગુજરાતના રાજપૂતની યુગમાં સૌ પ્રથમ કયા વંશથી આપણે ભણવાની શરૂઆત થાય, ચાવડા વંશ. તો સૌથી પહેલા તો એ જ સમજવું પડે કે ચાવડા વંશનો કુલ કાર્યકાળ કેટલો છે. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ચાવડા વંશની સ્થાપના થાય છે ઈસવીસન 746માં અને વર્ષ 942માં ચાવડા વંશનું સામ્રાજ્ય પૂરું થાય છે. તો મારે કેવું હોય તો કહી શકું કે ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશનું શાસન કેટલા વર્ષ સુધી રહે છે, 196 વર્ષ સુધી ચાવડા વંશનું સામ્રાજ્ય ગુજરાતમાં રહે છે. તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ચાવડા વંશનું સામ્રાજ્ય છે એ કઈ રીતે ફેલાયેલું હોય છે. તો સમજો વિદ્યાર્થી મિત્રો, એક પંચાસર નામનું નગર હતું. પંચાસર નામનું નગર છે અને આ નગરમાં જય શિખર નામનો વ્યક્તિ છે એ શાસન કરે છે, જેને ઇતિહાસમાં જય શિખરી, જય શેખર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પંચાસર ક્યાં આવેલું છે, હાલના ઉત્તર ગુજરાતના પાટણમાં. પંચાસર નામના નગરમાં જય શિખરી નામના શાસકનું શાસન છે અને આ જય શિખરી છે એના પત્ની હોય છે જેમનું નામ હોય છે રૂપસુંદરી. તો મતલબ થયો કે જય શિખરીના વિવાહ થઈ ચૂક્યા છે રૂપસુંદરી નામના કન્યા સાથે. રૂપસુંદરી મુલતાન પ્રદેશના કુંવરી હતા. ઓકે, જય શિખરીના લગ્ન થયા છે રૂપસુંદરી સાથે અને જય શિખરીનો સાવ પણ હોય છે જેનું નામ હોય છે સુરપાલસિંહ. ઓકે, તો જય શિખરી છે એના શાળાનું નામ શું હતું, તો શાળાનું નામ છે સુરપાલ. પત્નીનું નામ શું છે, રૂપસુંદરી. જોયો વિદ્યાર્થી મિત્રો, જે સમય દરમિયાન આ પંચાસરમાં જય શિખરીનું શાસન હતું આ પંચાસર બહુ સુખી સમૃદ્ધ અને ધનવાન રાજ્ય હતું વિદ્યાર્થી મિત્રો. અને આ પંચાસરનો છે એ સમય દરમિયાન જય શિખરીના કાર્યકાળમાં સુવર્ણયુગ ચાલી રહ્યો હતો એવું કહી શકાય. પંચાસર કરતાં ઘણા બધા મોટા રાજ્યો હતા પણ પંચાસર જેટલા સુખી સમૃદ્ધ નહોતા. જેમ કે હાલનું આપણું જે મધ્યપ્રદેશ છે એ મધ્યપ્રદેશને પ્રાચીન સમયમાં માળવા કહેતા અને હાલના જે ઉત્તર પ્રદેશને પ્રાચીન સમયમાં આપણે કન્નોજ કહેતા. એ સમયે વિદ્યાર્થી મિત્રો આ કન્નોજ અને માળવા બંને પ્રદેશો છે ભેગા થાય તો પણ એ પંચાસર જેટલા સુખી સમૃદ્ધ અને ધનવાન હતા નહીં. કન્નોજ એટલે હાલનો કયો પ્રદેશ છે, તો કન્નોજ એટલે હાલનો ઉત્તર પ્રદેશ છે અને માળવા એટલે હાલનો મધ્યપ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ મધ્યપ્રદેશના 3 જિલ્લામાં ફેલાયેલો છે. યાદ રાખી વિદ્યાર્થી મિત્રો, માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં 3 જિલ્લામાં ફેલાયેલો છે, તો મધ્યપ્રદેશનો ધાર જિલ્લો, ઉજ્જૈન જિલ્લો અને ઇન્દોર જિલ્લો.
કેમ તમને પ્રશ્ન પૂછી લીધો હોય કે ગીરના જંગલો ગુજરાતમાં ક્યાં ફેલાયેલા છે, તો ત્રણ જિલ્લામાં ખાસ કરીને છે, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં. તો એવી રીતે માળવાનો ઉચ્ચ પ્રદેશ મધ્યપ્રદેશના ત્રણ પ્રદેશોમાં ત્રણ જિલ્લામાં ફેલાયેલો છે, ધાર, ઉજ્જૈન અને ઇન્દોર. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કન્નોજ એટલે હાલનું ઉત્તર પ્રદેશ, અને કન્નોજમાં એ સમયે એક ગુર્જર પ્રતિહાર વંશના શાસકનું શાસન છે, જે રાજાનું નામ હોય છે નાગભટ બીજો, જેનું બીજું નામ હોય છે વિદ્યાર્થી મિત્રો ભુવડ. ઘટના શું બને છે વિદ્યાર્થી મિત્રો, તો કે ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ બીજા છે, જેનું બીજું નામ છે ભુવડ, અને આ નાગભટ બીજાના એક સેનાપતિ હોય છે, જેનું નામ હોય છે મિહિર પાલ. ઓકે, તો ઘટના બની હતી વિદ્યાર્થી મિત્રો કે આ નાગભટ બીજાનું સામ્રાજ્ય આટલું બધું મોટું છે, અને સામે પક્ષે જોવા જઈએ તો જયશિખરીનું સામ્રાજ્ય ખૂબ નાનું છે. આ જયશિખરીના દરબારના એક ચારણ કવિ હતા, જેમનું નામ હોય છે શંકર, અને આ ચારણ કવિ શંકર છે એ ચાર ધામની જાત્રા કરવા માટે જાય છે કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ. અને જ્યારે કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ જાય ત્યારે કન્નોજના રાજા નાગભટ બીજા છે, નાગભટ બીજાને પંચાસર આટલું સુખી સમૃદ્ધ અને ધનવાન છે એની વાહવાહી પ્રશંસા સાંભળવા મળે છે. અને આ નાગભટ બીજાને ઘેલછા જાગી, ઈચ્છા થઈ કે જો ખરેખર પંચાસર આટલું બધું સુખી સમૃદ્ધ અને ધનવાન રાજ્ય હોય તો મારે પંચાસર જીતવું છે, મારે પંચાસર ઉપર કબજો કરવો છે. અને એના શાહ સુરપાલને, એના સેનાપતિ મિહિરને કહે છે કે મિહિર જા, મારે પંચાસર જીતવું છે, અને આપણો પ્રદેશ ઓલરેડી માળવા સુધી તો છે જ, માત્ર થોડોક જ પ્રદેશ વધારવાનો છે, તું જા પંચાસર જીતીને લેતો આવ. પણ મિહિરને ખબર નથી, ન જાણી ક્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. મિહિરને ખબર નથી કે આ જે જયશિખરી છે એ જયશિખરીના શાહ સુરપાલ એ જ જયશિખરીના સેનાપતિ હતા, અને આ સેનાપતિ છે કેટલા પરાક્રમી યોદ્ધા છે. આ સુરપાલ છે, સુરપાલ અને મિહિર બંનેની વચ્ચે યુદ્ધ થાય છે વિદ્યાર્થી મિત્રો, અને આ સુરપાલ છે જોત જોતાની અંદર તો આ મિહિરપાલ છે મિહિરપાલના સૈન્યને વેર વિખેર કરી નાખે છે, અને જોત જોતાની અંદર મિહિરપાલનું સૈન્ય છે એ મિહિરપાલનું સૈન્ય જે ખરેખર પંચાસર લૂંટવા માટે આવ્યું હતું, અને એ પંચાસર લૂંટવાના ઈરાદે આવનારું મિહિરપાલ છે એની સેના ભાગે છે, હારે છે, ભાગે છે મિહિરપાલની સેના. અને મિહિરપાલ જેને વાત કરે છે નાગભટ બીજાને કે સાહેબ પંચાસર છે ઘણું બધું નાનું એવું, પરંતુ સાહેબ પંચાસરના લોકો બહુ આક્રમણકારી છે, ખૂબ પરાક્રમી યોદ્ધાઓ છે પંચાસરના. પંચાસરના સેનાપતિ જે હતા એ સુરપાલે સાહેબ ખૂબ માર્યો અને હરાવ્યો મને. ત્યારે આ નાગભટ બીજાને આગ લાગે છે કે મારા આવડા મોટા સામ્રાજ્યના સેનાપતિ હોવા છતાં તું નાના એવા સામ્રાજ્યના સેનાપતિ સામે હારી જાય છે, અને હવે આ નાગભટ બીજો છે એ રાજા ખુદ પોતે હવે પંચાસર ઉપર પોતે આક્રમણ કરવાના વિચારથી આવે છે. એ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો બહેનો એવું કે નાગભટ બીજો જ્યારે ગુજરાત ઉપર ચઢાઈ કરે છે તો આ પંચાસરના કિલ્લાને છે 52 દિવસ સુધી ઘેરે છે, 52 દિવસ સુધી પંચાસરના કિલ્લાનો ડેરો નાખીને બેસે છે, અને 52 દિવસના અંતે પંચાસરના કિલ્લાની અંદર અનાજના કોઠારો છે ખાલી થાય છે. રાજા જયશેખર હવે વિચારે છે કે મારે ગુજરાતની પ્રજાનું, મારી રૈયત એટલે કે મારી પ્રજાનું રક્ષણ કરવા માટે હવે શું કરવું. ત્યારે એ સમય દરમિયાન એમના પત્ની રૂપસુંદરી પણ ગર્ભવતી હતા, ત્યારે એમના શાહ એટલે કે સુરપાલ જે એમના સેનાપતિ હતા એ સુરપાલને બોલાવે છે અને એમને કહે છે મિસ્ટર સુરપાલ તમે જાઓ, તમારા બહેનને સુરક્ષિત સ્થળે જોડતા આવો, જેથી કરીને એમના ગર્ભમાં મારો વારસાય આંબો ઉછરી રહ્યો છે, મારું આવનારું ભવિષ્ય ઉજરી રહ્યું છે, તમે તમારા બહેનને સુરક્ષિત સ્થળે છોડતા આવો, અને તમે પણ જાઓ, અને હું છે આ નાગભટ બીજા એટલે કે ભુવડના સૈન્યની સામે કેસરિયા કરવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી પડું છું. ત્યારે આ નાગભટ બીજો છે એ નાગભટ બીજો એટલે કે ભુવડ છે એ નાગભટ બીજો પંચાસરના કિલ્લાની બહાર 52 દિવસ સુધી રાહ જોઈને બેઠો હોય છે કે કાલ પંચાસરના કિલ્લાના દરવાજા ખુલે અને કાલ પંચાસર ઉપર ચડાઈ કરું. અને જોત જોતાની અંદર આ સુરપાલ છે ગુપ્ત માર્ગેથી રૂપસુંદરી છે રૂપસુંદરીને લઈને પલાયન થાય છે, નાસી નથી છૂટતા, પરંતુ એમના બહેનનું રક્ષણ કરવા જાય છે, યાદ રાખજો. અને બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે આ જયશેખર જો પોતે ધારે તો શાસક પોતે પણ જઈ શકતા હતા, પણ ના, પોતાની રૈયત પોતાની પ્રજાના રખેવાળા તરીકે ત્યાં જ રહે છે, અને આ નાગભટ બીજાની સેના સામે લડે છે, અને લડતા લડતા વીરગતિ પામે. જયશિખરી યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, લડતા લડતા વીરગતિ પામે છે. આપણે એક બાબતને સૌથી વધુ મહત્વ આપજો વિદ્યાર્થી મિત્રો,
આપના સૈનિકો ચાહે કોઈ પણ રીતે મુઠભેડમાં વીરગતિ પામ્યા હોય અથવા તો ક્યારેક કોઈક અકસ્માતે વીરગતિ પામ્યા હોય, છતાં પણ આપણા હૃદયમાં એમના માટે માન હોય, સન્માન હોય, એટલે આપણા મુખેથી એક જ શબ્દ નીકળે કે આપણા જવાનો શહીદ થયા વીરગતિ પામ્યા. જ્યારે આતંકવાદીઓ જે આપણને ઈજા પહોંચાડવા માટે આવ્યા હોય છે, આપણું નુકસાન કરવા માટે આવ્યા હોય છે, એ જ્યારે મરે ત્યારે આપણા મુખેથી શબ્દ નીકળે કે આતંકવાદીઓને ઠાર કર્યા, કારણ કે એના માટે આપણા હૃદયમાં ધૂણા હોય છે, ગિલ્ટી હોય છે. તો સેમ આજે ક્ષત્રિયો છે વિદ્યાર્થી મિત્રો, આ ક્ષત્રિય અને રાજપૂતની યુગમાં જ્યારે આ એમનું શાસન હતું રાજપૂતોનું, જ્યારે ક્ષત્રિયોનું સામ્રાજ્ય હતું, એ સમય દરમિયાન એમને માત્ર પોતાના શાસનની પોતાના વહીવટની જરાય નહોતી પડી વિદ્યાર્થી મિત્રો, એમણે પોતાની પ્રજાની પણ સામે એટલી જ દરકાર લીધી છે, એમની પ્રજાનું પણ સામે એટલું જ રક્ષણ કર્યું છે. અને જ્યારે તમે કલ્પના કરો કે જ્યારે કોઈ ગાય છે ગાયના ધણને લૂંટીને લઈ જતું હોય, ત્યારે ગાયના ધણને રક્ષણ કરવા માટે પણ ત્યાં ને ત્યાં ખપી ગયા છે. કોઈ ગામ છે ગામની ઉપર જ્યારે ચડાઈ કરી હોય ત્યારે પણ આ ત્યાં ને ત્યાં ખપી ગયા છે. અને ક્યારેક કોઈ અબળા નારી ઉપર છે ક્યારે આક્રમણ થતું હોય ત્યારે એ સમય દરમિયાન ત્યાં ને ત્યાં ખપી ગયા છે. એટલે તમે જોઈ લો, ભારતના 562 દેશી રજવાડામાં, ગુજરાતના 366 દેશી રજવાડામાં, સૌરાષ્ટ્રના 222 દેશી રજવાડામાં, વિશ્વના જે 193 દેશો છે એમાં માત્ર ને માત્ર જે પાળિયાની સભ્યતા છે, પાળિયાની સભ્યતા આપણા અખંડ ભારતમાં અને ભારતના એ ગુર્જર ધરામાં, ગુર્જર ધરામાં એ તમને સૌથી વધારે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જોવા મળે છે. વાતને આપણે હજી થોડીક અહીંયાથી આપણે આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, કે આ નાગભટ બીજો છે, નાગભટ બીજાનો હવે શું થાય છે, જય શિખરી વીરગતિ પામે છે, નાગભટ બીજાનો વિજય થયો. એટલે નાગભટ બીજાએ આ પ્રદેશને શું કરી લીધો, પોતાના પ્રદેશ સાથે હવે ભેળવી લે છે, નાગભટ બીજાનો વિજય થયો. હવે સમયાંતરે ઘટના બની વિદ્યાર્થી મિત્રો, આ રૂપસુંદરી ગર્ભવતી હતા અને સમયાંતરે વનમાં બાળકને જન્મ આપે છે. વનમાં બાળકને જન્મ આપે છે એટલે બાળકનું નામ રાખવામાં આવે છે વનરાજ. ધીરે 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 દિવસોના દિવસો વીતતા ગયા વિદ્યાર્થી મિત્રો, અને આ વનરાજ ચાવડા છે, એ વનરાજ ચાવડા એક દિવસ ઘોડિયામાં સૂતો હોય છે. અને એક એવી વાત કહેવાય છે કે વનરાજ ચાવડા જ્યારે ઘોડિયામાં સૂતો હોય ત્યારે ત્યાંથી જૈન સાધુઓનો એક આખો સંઘ પસાર થાય છે. અને વનરાજ ચાવડાના નાનપણ વિશે વાત કહેવાય છે કે ગીરના જંગલોમાં છે એ વનરાજ ચાવડાનો ઉછેર થયો. એક બીજી એવી પણ લોકવાયકા છે કે વણોદ નામનું ગામ જે હાલના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલું છે ત્યાં એમનો ઉછેર થયેલો. અને આ વનરાજ ચાવડા છે એ વનરાજ ચાવડા ધીરે 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 નાના હતા એમણે, અને આ ગુરુ શિલગુણ સુરીજી નામના ગુરુ છે એમનો જૈન સાધુઓનો સંઘ ત્યાંથી પસાર થયો. અને ગુરુ શિલગુણ સુરીજીએ વનરાજ ચાવડા જ્યારે નાનો છે ઘોડિયામાં સૂતેલા છે અને એને જોઈને એને ઉદ્દેશીને વનરાજ ચાવડાને જોઈને આ જૈન સાધુ શિલગુણ સુરીજીએ બે આગાહી કરી, બે વાત કરી. વાત કરે છે કે આ બાળક મોટો થઈને રાજા બનશે એવું લાગે છે, અને બીજી આગાહી કરે છે કે આ બાળક ખાલી મોટો થઈને રાજા બનશે એટલું નહીં, જૈન ધર્મને મદદ પણ કરશે. અને સમયાંતરે વિદ્યાર્થી મિત્રો બને એવો કે આ બંને આગાહી સાચી પણ પડે છે. વનરાજ ચાવડાને એના મામા સુરપાલે તમામ લશ્કરી તાલીમ આપી, ઘોડેસવારી શીખવામાં આવે છે, તલવારબાજી શીખવામાં આવે છે, યુદ્ધ કલામાં એને પારંગત કરવામાં આવે છે. કારણ કે જો આ તો સમય અને સંજોગે વનરાજ ચાવડાને જંગલોમાં છે એનો વસવાટ કરવો પડે છે અને જંગલમાં એનો ઉછેર થાય છે. નહીતર ખરેખર આપણે જાણીએ છીએ, એક વાત આના ઉપરથી મને યાદ આવી ગઈ, ઊંચો ભલે હોય ઊંટ ગદા મદા ગજરાજ, પણ વટે વધે વનરાજ કુળ એનું કેહરી. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ વનરાજ ચાવડા પોતે ક્ષત્રિય છે, રાજપૂત યોદ્ધા છે, એના પિતાનું સામ્રાજ્ય હતું, પણ અત્યારે સામ્રાજ્ય છે એના હાથમાં નથી, પરંતુ એનો ઉછેર જ્યારે જંગલોમાં થઈ રહ્યો છે ત્યારે પણ એનો એટીટ્યુડ ને પાવર તો એ જ છે. પોતાના એટીટ્યુડથી આ વનરાજ ચાવડા છે એના મામા સુરપાલ એને તમામ લશ્કરી તાલીમ, તલવારબાજીને યુદ્ધ કલા શીખવે છે અને પારંગત બનાવે છે. અને એના મામા જે સુરપાલ છે સુરપાલની આ બધી તાલીમ થકી આ વનરાજ ચાવડા જ્યારે મોટો થાય છે, વનરાજ ચાવડાને એના મામા સુરપાલે વાત કરી કે ભાણા, કે છે હા મામા, કે છે ભાણા, આ જંગલમાં અત્યારે ભલે તારો ઉછેર થઈ રહ્યો પણ તમે બહુ સુખી સમૃદ્ધ અને ધનવાન રાજ્યના રાજકુમાર છો. આ તો સમય અને સંજોગે આ પરિસ્થિતિ તમને જંગલમાં જીવવા માટે મજબૂર કરે છે ભાણા, નહીંતર તમારું શાસન બહુ સુખી અને સમૃદ્ધ હતું, પંચાસર નામનું નગર હે અને તારા પિતાનું સામ્રાજ્ય હતું. અને વનરાજ ચાવડાને આગ લાગે છે, ખરેખર મારા પપ્પાનું સામ્રાજ્ય હતું, હું એક રાજકુમાર છું અને મારે આ જંગલમાં આ જિંદગી જીવવી પડે છે. આ વનરાજ ચાવડાને આગ લાગે છે, તરવરાટ થાય છે શરીરમાં કે મારે કોઈ પણ ભોગે મારા મારા પિતાનું સામ્રાજ્ય પાછું મેળવવું છે.
અને આ વનરાજ ચાવડાને જ્યારે પોતાના પિતાનું સામ્રાજ્ય પાછું મેળવવાની જે ગેલ જાગે છે ત્યારે આ વનરાજ ચાવડાને સમયાંતરે બે મિત્રો મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા મિત્ર મળે છે એને જેમનું નામ હોય છે અણહિલ ભરવાડ, અને આ અણહિલ ભરવાડ વનરાજ ચાવડાના મિત્ર બને છે અને સમયાંતરે વનરાજ ચાવડાને તમામ સૈન્યની મદદનું વચન આપે છે. વનરાજ ચાવડાને કીધું કે સૈન્યની ચિંતા કરમા મિત્ર, સૈન્ય છે તમારે જોઈએ એવડું વિશાળ સૈન્યનો ખડકલો અમે કરી દઈશું. અને અણહિલ ભરવાડે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી પણ બાબત કે ભારત દેશમાં આપણે અત્યારે કદાચ ક્યાંક ને ક્યાંક એવું જોઈ શકતા હોય કે ક્યાંક જ્ઞાતિઓના ને આવા કોમવાદના ને એવા ભાગલામાં આપણે પડતા હોય, પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લ્યો અહીંયા રાજપૂતોનો જ્યારે સામ્રાજ્ય સ્થપાય એના માટે અણહિલ ભરવાડે તમામ સૈન્યની ખુમારી કરી દીધી. આ આપણી એકતા છે, આ આપણું એકબીજા પ્રત્યેની લાગણી છે. અને આ વનરાજ ચાવડા છે, એ વનરાજ ચાવડાએ અણહિલ ભરવાડની સૈન્યની મદદ મેળવવાની ખાતરી પણ લીધી અને અણહિલ ભરવાડે વનરાજ ચાવડાને તમામ સૈન્યની મદદ કરી. ભરવાડ સમુદાયમાં યાદ રાખીએ, ભરવાડ સમુદાયમાં અણહિલ ભરવાડને અણહિલ આપા તરીકે પૂજવામાં આવે. થોડા સમય પહેલા જીપીએસસીની પરીક્ષામાં કલ્ચરમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે નાના ભાઈ અને મોટા ભાઈ નીચેનામાંથી ક્યાં સમુદાય સાથે જોડાયેલા છે, અને આ યાદ રાખીએ ભરવાડ સમુદાય સાથે જોડાયેલા બે પંથ. અહીંયા વાત કરું તમને, વનરાજ ચાવડાને સૈન્યની મદદનું વચન મળી ગયું છે. હવે વનરાજ ચાવડાને શું જોઈએ છે? તો સૈન્યના નિભાવ માટે વધુને વધુ નાણું જોઈએ છે. એવામાં એક દિવસ વિદ્યાર્થી મિત્રો ઘટના એવી બની, વનરાજ ચાવડા, મામા સુરપાલ અને અણહિલ ભરવાડ એ ત્રણેય જંગલમાં હતા અને એક એ સમય દરમિયાન જ ત્યાંથી ચાપો વાણિયો નામનો એક વેપારી પસાર થાય છે. અને આ ચાપો વાણિયો છે એના વિશે એક એવી વાત કહેવાય છે કે ચાપો વાણિયો છે એ ઘીનો વેપારી હતો. ઘીનો વેપારી તો છે જ વિદ્યાર્થી મિત્રો, ધનુર્વિદ્યામાં પણ નિપુણ છે, એટલે કે તીર કલામાં હે પારંગત છે. ચાપો વાણિયો ઘીનો વેપારી છે યાદ રાખીએ, પણ ચાપા વાણિયા સિવાય આપણે આધુનિક ભારતનો ઇતિહાસ ભણશો. અને જ્યારે વાસ્કો દ ગામા મોઝામ્બિક બંદરથી આગળ માલિંદી બંદરે આવશે, અને માલિંદી બંદર છે કેન્યા દેશમાં આવેલું છે, અને માલિંદી બંદરે જ્યારે વાસ્કો દ ગામા આવશે ત્યારે વાસ્કો દ ગામાને ભારત આવવા સુધીનો રસ્તો બતાવનાર વ્યક્તિ હશે કાનજી માલમ, જે શેરડીના વેપારી હશે. કાનજી માલમ શેરડીના વેપારી, આ ચાપા વાણિયો ઘીનો વેપારી. ચાપા વાણિયાનું બીજું નામ હોય છે વણિક જાંબ. અને આ ચાપા વાણિયા છે ધનુર્વિદ્યામાં ખૂબ જ પારંગત હોવાથી સૌથી પહેલાં તો ત્રણેય વ્યક્તિનો અપન ચેલેન્જ કરે છે કે હું તીર કલામાં ખૂબ હોશિયાર છું, હું ત્રણે ત્રણે ત્રણને જીતી જાવ એમ છું. ત્યારે ચાપો વાણિયો છે, ચાપો વાણિયાની બહાદુરીથી વનરાજ ચાવડા, મામા સુરપાલ ને અણહિલ ભરવાડ પ્રભાવિત થાય છે, કે છે યુદ્ધ નથી કરવું તમારી સાથે, પણ તમારા જેવા પરાક્રમી યોદ્ધાઓની તો અમારે ખરેખર અમારી સેનામાં જરૂર છે. અને વનરાજ ચાવડાના આગળના જીવનથી જ્યારે આ ચાપા વાણિયા છે એ વાકેફ થાય છે, એના ખૂબ સારા મિત્ર બને છે. અને ચાપા વાણિયા વનરાજ ચાવડાને કહે છે કે મિત્ર, સૈન્યની મદદ તો તમને અણહિલ ભરવાડે આપી છે, હું તમને જોઈએ એટલી તમામ આર્થિક મદદ પૂરી પાડીશ. અને વનરાજ ચાવડાને જોઈતી બંને મદદ મળી જાય છે, સૈન્યની અને નાણાંની. અને આ વનરાજ ચાવડા છે ભુવણના સૈન્યને ગુજરાતની બહાર ખદેડીને પોતાના પિતાનું સામ્રાજ્ય પંચાસર ફરી પાછું કબજે કરે છે. અને હવે એમના મિત્ર જે અણહિલ ભરવાડ હતા વિદ્યાર્થી મિત્રો, એ અણહિલ ભરવાડની યાદમાં એક નગર વસાવે છે, જે નગરનું નામ હતું અણહિલપુર પાટણ, યાદ રાખીએ. અને આ અણહિલપુર પાટણ જે હાલમાં વસાયું વિદ્યાર્થી મિત્રો, ત્યાં પહેલા એક નગર હતું, જે નગરનું નામ હતું લખારામ. હાલનું જે અણહિલપુર પાટણ છે ત્યાં પહેલા ક્યું નગર હતું? લખારામ નામનું નગર છે. અને અણહિલ ભરવાડની યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, અણહિલપુર પાટણ વસાવવામાં આવ્યું. અને આ અણહિલપુર પાટણ એટલે ક્યું વિદ્યાર્થી મિત્રો? કે જે ગુજરાતના ઇતિહાસમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશમાં ગુજરાતનું પાટનગર હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશમાં ગુજરાતનું પાટનગર ક્યું છે? તો અણહિલપુર પાટણ. અને આ જે પાટણ છે એ ગુજરાતમાં યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, જિલ્લો ક્યાં વર્ષે બને છે? વર્ષ 2000માં. ક્યાં બે જિલ્લામાંથી જિલ્લો બને છે? તો યાદ રાખીએ મહેસાણા અને બનાસકાંઠા. એમ એટલે મહેસાણા અને બી એટલે બનાસકાંઠા. ક્યાં મુખ્યમંત્રીની સરકારમાં જિલ્લો બને છે? કેશુભાઈ પટેલ. કેશુભાઈ પટેલ એ જ મુખ્યમંત્રી છે જેમણે ગોકુળ ગ્રામ યોજના અમલમાં મૂકી હતી, અને આ ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત પ્રથમ ગોકુળિયું ગામ ગાંધીનગરનું રાયસણ હતું. અને આ કેશુભાઈ એ જ છે કે જેમના સમયમાં 26 જાન્યુઆરી 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, જેનું ઉદ્ભવ બિંદુ કચ્છના ભચાઉ તાલુકાનું ધ્રાંગ ગામ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ચાવડા, સોલંકી, વાઘેલા વંશનું ગુજરાતનું પાટનગર ક્યું છે? અણહિલપુર પાટણ.
પાટણ ને જિલ્લો ક્યાં વર્ષે જાહેર કર્યો 2000 ઓકે ગુજરાતની તો સ્થાપના થઈ ગઈ હતી 1 મે 1960 તો સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા 17 હાલમાં જિલ્લા છે 33 તો પાટણ ક્યાં વર્ષે જિલ્લો બને છે વર્ષ 2000 માં ઓકે તો પાટણ જિલ્લો કેટલામો બન્યો હતો 25 મો તો 17 થી આગળ 25 મો તો આગળ ક્યાં બન્યા તો 1964 માં ગાંધીનગર બન્યો 1966 માં વલસાડ બન્યા અને એનાથી આગળ 5 બન્યા તો 1997 માં શંકરસિંહ વાઘેલાની સરકારમાં આણંદ દાહોદ નર્મદા નવસારી અને પોરબંદર 25 મો જિલ્લો બને છે પાટણ તો વનરાજ ચાવડા છે એ વનરાજ ચાવડાએ એમના મિત્ર અનિલ ભરવાડની સૈન્યની મદદ મેળવી હતી હવે એમનું ઋણ ચૂકવવાનો સમય આવે છે અને એમની નાગ એની યાદમાં એક નગર વસાવે છે અને આ નગર ગુજરાતની ઐતિહાસિક નગરી બની જાય છે જે ગુજરાતના રાજપૂતની યુગમાં ગુજરાતનું પાટનગર હોય છે અને એમના બીજા મિત્ર છે જે બીજા મિત્રનું નામ છે ચાપા વાણિયા આ ચાપા વાણિયાની યાદમાં બીજું એક નગર વસાવે છે વિદ્યાર્થી મિત્રો ચાપાનેર આ ચાપાનેર ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખીએ આ ચાપાનેર હાલના પંચમહાલ જિલ્લામાં આવેલું છે પણ એમ પૂછે ક્યા તાલુકામાં આવેલું છે તો યાદ રાખીએ તાલુકો હાલોલ ચાપાનેર ક્યાં તાલુકામાં છે તાલુકો હાલોલ અને જિલ્લો પંચમહાલ ઓકે આ ચાપાનેર વિશે જો થોડીક વાત કેવી હોય તો વાત તમને કરું વિદ્યાર્થી મિત્રો ચાપાનેર અને પાવાગઢમાં કોઈ અંતર નથી જેમ તમને તર્ક આપું જૂનાગઢ અને ગિરનારમાં અંતર છે એવી રીતે ચાપાનેર અને પાવાગઢમાં અંતર છે જેમ કે પર્વતનું નામ ગિરનાર છે અને પર્વતની તળેટીમાં વસેલા શહેરનું નામ જૂનાગઢ છે સેમ અહીંયા પર્વતનું નામ પાવાગઢ છે અને પર્વતની તળેટીમાં વસેલા શહેરનું નામ ચાપાનેર છે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો પાવાગઢ ઉપરથી વાત કરો કે ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠ આવેલા છે ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે અને 51 શક્તિપીઠોમાંના 3 શક્તિપીઠ ગુજરાતમાં છે જેમાં અંબાજી બનાસકાંઠા બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં છે અને પાવાગઢ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો બહુચરાજી માતાના પરમ ભક્ત હતા વલ્લભ મેવાડા જેને આપણે કહીએ છીએ ગરબાનો પિતા ભારતમાં કુલ 51 શક્તિપીઠ છે અને ગુજરાતમાં શક્તિપીઠોની સંખ્યા છે 3 અંબાજી બનાસકાંઠા બહુચરાજી મહેસાણા અને પાવાગઢ પંચમહાલ આગળ થોડીક વાત કરું વિદ્યાર્થી મિત્રો તો પાવાગઢનું સર્વોચ્ચ શિખર છે જેનું નામ છે માચી નામનું સ્થળ જ્યાં દૂધિયું છાસિયું અને તેલિયું તળાવ આવેલા છે અને આ જ ચાપાનેરને યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો હજી ચાપાનેર છે એનો ઇતિહાસ ઘણો બધો ધરબાયેલો છે ચાપાનેર છે એને ગુજરાતમાં સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે છે વર્ષ 2004માં ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો વર્લ્ડ હેરિટેજના ઘણા સ્થળ આવેલા છે ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજના સ્થળ કુલ 4 છે વર્લ્ડ હેરિટેજના સ્થળ આપતી સંસ્થા છે યુનેસ્કો આપવાની શરૂઆત કરી હતી 1983માં યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો 1983માં એણે 4 સ્થળને આપ્યા હતા આગ્રાના કિલ્લાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો તાજમહેલને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો અજંતાની ગુફાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપે છે અને ઇલોરાની ગુફાને યાદ રાખીએ કે ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજના સ્થળ કેટલા છે 4 છે ચાપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે છે વર્ષ 2004 ઓકે એના પછી સમયાંતરે રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે છે વર્ષ 2014 અમદાવાદને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે છે વર્ષ 2017 અને ધ્વાવીરા જે કચ્છમાં આવેલું છે એને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે છે 2021 તો વિદ્યાર્થી મિત્રો આ મેં તમને ઇતિહાસની માહિતી આપી કે ઇતિહાસ આપણે કંઈક આવી રીતે ભણવાના છીએ અને ઇતિહાસને કંઈક એવી રીતે ભણવાના છીએ કે એક મુદ્દાની સાથે જોડાયેલા દરેક મુદ્દાઓનું આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ એક મુદ્દાની સાથે જોડાયેલા ફોર એક્ઝામ્પલ અહીંયા પંચમહાલ આવતું હોય તો પંચમહાલનું મુખ્ય મથક ગોધરા છે પંચમહાલનું મુખ્ય મથક ગોધરા આવે એટલે હારોહાર જેટલા પણ મુખ્ય મથકો એ બધા આવી જાય જેમાં કચ્છનું ભુજ હોય તાપીનું વ્યારા હોય ડાંગનું આહવા હોય નર્મદાનું રાજપીપળા હોય ખેડાનું નડિયાદ હોય બનાસકાંઠાનું પાલનપુર હોય સાબરકાંઠા હિંમતનગર હોય દેવભૂમિ દ્વારકાનો આગળ જોવા જાય તો ખંભાળિયા હોય ગીર સોમનાથનો વેરાવળ હોય ઇન શોર્ટ અહીંયાથી હું તમને કહેવા એટલું માગું છું કે આપણો મુખ્ય ઉદ્દેશ્ય
તમારા શરીર પર ખાખી ધારણ થાય એ છે. વર્લ્ડ ઇનબોક્સની આ ફ્રી ઓનલાઈન બેચ સાથે જોડાયેલા રહેજો. ખૂબ ટૂંકા સમયની અંદર તમારા ચહેરા ઉપર અને તમારા શરીર ઉપર જે તમે ખાખી ધારણ કરવાનું સપનું સેવો છો એ સપનું સાકાર થશે. માત્ર ને માત્ર એક કામ તમારે કરવાનું છે કે અહીંયા સંપૂર્ણ ફ્રીમાં તમારા માટે ઓનલાઈન બેચનું જે આયોજન કર્યું છે એ ઓનલાઈન બેચની સંપૂર્ણ ફ્રી બેચ છે. આ બેચને યોગ્ય સમયે નિહાળતા રહ્યો, તમારા સમયે જોતા રહ્યો, એની નોટ્સ તૈયાર કરો અને હકારાત્મક અભિગમથી આ બેચ છે આ બેચનો અભ્યાસ કરો અને સારામાં સારું તમે તમારું પરિણામ મેળવો. આ જ તમારો, મારો અને આપણે વર્લ્ડ ઇનબોક્સ પરિવારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જય હિન્દ, જય ભારત.